વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર બની રહેલ નવીન ઓવરબ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે લોખંડની ખિલાસરીની જાળી અચાનક ધસી પડતા કામ કરી રહેલ ચાર શ્રમિકો દટાયા હતા જોકે ઇજાગ્રસ્ત તમામ કામદારોને સિદ્ધપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી હાઇવે ઉપર નવીન ઓવરબ્રિજનું કામ રાકેશ કન્સ્ટ્રક્શન મહેસાણા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજ માટે હાલમાં બંને તરફ આરસીસી દિવાલનું કામ શરૂ કરવામાં આવતા દિવાલ માટે ખિલાસરી ઉભી કરવામાં આવી હતી જો કે કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હોવાનું સ્થળ ઉપરથી જાણકારી મળી રહી છે ઊભી કરાયેલ ખિલાસરીને યોગ્ય સપોર્ટ ન આપતા અચાનક ખિલાસરીની જાળી ધસી જતા નીચે કામ કરતા ચાર મજદૂર દટાયા હતા આ ઘટનાને લઈ અન્ય સાથી કામદારોએ દટાઈ મજૂરોને ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યા હતા દટાયેલ મજૂરો પૈકી એકને કમળના ભાગે ગંભીર ઇજા થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઇજાઓ થઈ હતી આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક સિદ્ધપુર સિવિલમાં એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે કોઈ જાનહાની ન થતાં હાશકારો થયો હતો છાપી હાઇવે ઉપર નવનિર્મિત ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને હેલ્મેટ પહેરવામાં બેદરકારી સામે આવી છે તેમજ સાઇડ ઉપર સેફટી ગાર્ડમાં પણ મીંડા જોવા મળી રહ્યા છે જેના કારણે ચોવીસ કલાક ધમધમતા હાઇવે ઉપર મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે